हेलो नमस्कार, स्वागत छे आपनू पारकी पंचायतमां। आजे કમલમમાં કારોબારી બેઠક યોજાઈ। સંગઠનના મહામંત્રી, પદાધિકારીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। એજન્ડા લોકસભાની ચૂંટણી માટે માર્ગદર્શન આપવાનું હતો, પણ અહીંયા પહોંચનારા પદાધિકારીઓમાં ગણગણાટ એવો પણ હતો કે લાંબા સમયથી સંગઠન માળખામાં ફેરફારની વાતો થઈ રહી છે, ક્યાંક એ વિષય ઉપર તો વાત નહીં થાય ને। ઘણાના ધબકારા વધી ગયા હશે। હેલ્યા, રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોઈ કાયમી ડીન કે સુપરિન્ટેન્ડન્ટ બનવા તૈયાર નથી। એવું ચર્ચાય છે કે 50% ઉપર ડોક્ટર એવા છે જેને રસ ઉડી ગયો છે અને ના કહી ચૂક્યા છે। એનું કારણ ચર્ચાય છે ઉચ્ચ કક્ષાએથી વારંવાર થતી ચંચુપાત। સિનિયર ડોક્ટર્સમાં તો એવો ગણગણાટ છે કે દર વખતે એક ના એક ડોક્ટરની યાદી બને છે। લાંબી પ્રક્રિયા પછી આ ડોક્ટર ના પાડે એટલે સરકારી બાબુઓ પોતાના મનગમતા ડોક્ટર્સને હોસ્પિટલની ઉચ્ચ પોસ્ટ ઉપર બેસાડી દે છે। આવું જ પાયલટમાં હતું એવી વાતો થઈ રહી છે। બુચસેલમાં અંદરો અંદરના ડખાના લીધે પાયલટ તરીકે કોઈ આવવા તૈયાર નહોતું, એટલે વારંવાર રાજ્યપાલ ને મુખ્યમંત્રી જેવા મહાનુભાવોને હેરાનગતિ થતી હતી। આવી ઘટનાઓ વારંવાર થવા લાગતા હવે નવા 5 પાયલટની ભરતી કર્યાનું સાંભળવા મળ્યું છે અને બગડેલું હેલિકોપ્ટર 3 અઠવાડિયા માટે રિપેરિંગમાં મોકલી દીધું છે। તમને ગમી હોય આજની પંચાયત તો મોકલો આગળ અને જોડાઈ જાઓ મારી સાથે કરવા પારકી પંચાયત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।